હેલો ડિયર સ્ટુડન્ટ્સ માય સેલ્ફ ડૉક્ટર નીરવ સોની અને આજે આપણે ચર્ચા કરીશું કસાને આધારે બેક્ટેરિયાના પ્રકાર પહેલો પ્રકાર છે એ ટ્રાઈકસ જેની અંદર કોઈ પણ કસા હાજર નથી એટલે જો કસા ગેરહાજર હોય તો તેવા બેક્ટેરિયાને આપણે એ ટ્રાઇકસ તરીકે ઓળખતા હોઈએ છીએ બીજો પ્રકાર પાડવામાં આવે છે મોનોટ્રાઈકસ મોનોટ્રાઇકસ જે જ્યાં તમે દેખી શકો છો કે તેની એક જ ધ્રુવ પર એક જ પૂછ હાજર છે તો તેને આપણે મોનોટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે છે મોનોટ્રાઇકસનો અર્થ થાય મોનો એટલે એક અને જેની અંદર એક જ કસા હાજર હોય તો તેને મોનોટ્રાઇકસ તરીકે ઓળખીએ ઉદાહરણ તરીકે છે વિબ્રિયો કોલેરા હવે ત્રીજા પ્રકારની વાત કરીએ જેનું નામ છે લોફોટ્રાઈકસ લોફોટ્રાઈકસ એટલે અહીંયા તમે દેખી શકો છો કે એક જ ધ્રુવ પર બહુ બધી કસા હાજર હોય એક જ ધ્રુવ પર બહુ બધી કસા હાજર હોય તો તેને લોફો ટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે છે અને ઘણી વખત તેને સિફેલો ટ્રાઇકસ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે તેનું ઉદાહરણ છે સ્યુડોમોનાસ ફ્લોરેસન્સ સુડોમોનાસ ફ્લોરેસન્સ ચોથો પ્રકાર છે એમ્ફી ટ્રાઈકસ એમ્ફી ટ્રાઈકસ જેની અંદર બે વિરુદ્ધ ધ્રુવ પર એક એક કસા હાજર હોય બે વિરુદ્ધ ધ્રુવ પર એક એક કસા હાજર હોય તો તેને એમ્ફી ટ્રાઇકસ તરીકે ઓળખવામાં આવે છે એમ્ફીનો અર્થ એવ થાય કે બંને બાજુ તેની ઓપોઝિટ પોલ ઉપર એટલે કે ઓપોઝિટ દિશાની અંદર એક એક કસા હાજર છે તો તેને એમ્ફીટ્રાઇકસ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે સ્પાઈરિલિયમ સરપેન્સ સ્પાયરેલિયમ સરપેન્સ પાંચમા નમણો પ્રકાર છે પેરીટ્રાઈકસ પેરીટ્રાઈકસ તો આવા પ્રકારના બેક્ટેરિયાની અંદર શરીરની દરેક સપાટી ઉપર કસા આવેલી છે તો તેવા બેક્ટેરિયાને આપણે પેરીટ્રાયકસ તરીકે ઓળખીએ છીએ ઉદાહરણ છે ઇકોલાઈ નામના બેક્ટેરિયા અને સાલ્મોનિલા ટાઇફી નામના બેક્ટેરિયા જેની સપાટી ઉપર કસાઓ હાજર હોય છે અને છેલ્લો પ્રકાર છે જે સંકરણવાળો પ્રકાર છે જેને આપણે એમ્ફિલોફોટ્રાઇકસ તરીકે ઓળખવાનો હોય છે જેને આપણે એમ્ફિલોફોટ્રોટ્રાઇકસ તરીકે ઓળખીએ છીએ એમ્ફી લોફોટ્રાઈકસ એટલે શું તો કે એમ્ફી ટ્રાઈકસ એટલે કે બે કસા જે વિરુદ્ધ ધ્રુવ પર હાજર છે અને લોફો જે એક કરતાં વધારે કસા હાજર છે તો બે ધ્રુવ પર એક કરતાં વધારે કસા હાજર હોય તો એમ્ફી લોફો ટ્રાઇકસ તરીકે ઓળખીએ છીએ તે એમ્ફી અને લોફો ટ્રાઇકસની સંકરણ જાતિ છે નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ